ગણિત ધોરણ છ પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમત સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ પ્રશ્ન એક વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા બે વડે ત્રણ વડે ચાર વડે પાંચ વડે છ વડે આઠ વડે નવ વડે દસ વડે અને અગિયાર વડે વિભાજ્ય છે તે નક્કી કરો અહીં આપણને સંખ્યાઓ આપેલ છે આ સંખ્યાઓ આ આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તે આપણે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નક્કી કરવાનું છે તો પ્રથમ બેની ચાવી તો બેની ચાવી મુજબ આપેલ સંખ્યાના એકમના સ્થાનમાં જો ઝીરો બે ચાર છ કે આઠ હોય તો તેવી બધી જ સંખ્યાઓને બે વડે નિઃશેષ ભાગી શકાય તો આપણે આ આપેલી બધી સંખ્યાઓમાં પ્રથમ એકમના સ્થાનમાં આવેલો અંક જોઈએ જો તે ઝીરો બે ચાર છ અથવા આઠ હશે તો આપેલી સંખ્યા તે બે વડે વિભાજ્ય થશે અહીં પ્રથમ સંખ્યા છે એકસો અઠ્યાવીસ જેમાં એકમનો અંક આઠ છે આઠ તે બેની ચાવી મુજબ અહીં બેની વિભાજ્યતાની ચાવી લાગુ પડે છે તે જ મુજબ અહીં નવસો નેવુંમાં પણ એકમનો અંક શૂન્ય છે આથી તે સંખ્યા પણ બે વડે વિભાજ્ય થશે અહીં એકમનો અંક છ હોવાથી તે પણ બે વડે વિભાજ્ય થશે બસો પીચોતેરમાં એકમનો અંક પાંચ છે જે બેની વિભાજ્યતાની ચાવી લાગુ પડતી ન હોવાથી તે બે વડે વિભાજ્ય થશે નહીં અહીં એકમનો અંક છ તેમજ અહીં એકમનો અંક શૂન્ય અને અહીં એકમનો અંક ચાર હોવાથી આ ત્રણેય સંખ્યાઓ બે વડે વિભાજ્ય થશે તે જ રીતના આ સંખ્યામાં એકમનો અંક છ તેમજ આ સંખ્યામાં આ એકમનો અંક શૂન્ય હોવાથી તે બંને પણ બે વડે વિભાજ્ય થશે અહીં આ સંખ્યામાં એકમનો અંક નવ હોવાથી તે બે વડે વિભાજ્ય થશે નહીં હવે જોઈએ ત્રણ વડે આ બધી સંખ્યાઓ વિભાજ્ય છે કે નહીં તો આ માટે ત્રણની વિભાજ્યતાની ચાવી કે આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરી જો આ સરવાળાનો જવાબ તે ત્રણનો અવયવી હોય તો આ આપેલી સંખ્યા તે ત્રણ વડે વિભાજ્ય થશે તો અહીં એકસો અઠ્યાવીસમાં બધા જ અંકોનો સરવાળો કરતા એક વત્તા બે એટલે ત્રણ થશે અને ત્રણ વત્તા આઠ એટલે અગિયાર મળે પણ અગિયાર એ ત્રણનો અવયવી ન હોવાથી તેને ત્રણ વડે વિભાજ્ય નથી હવે અહીં નવસો નેવુંમાં નવ વત્તા નવ અઢાર અઢાર વત્તા શૂન્ય એટલે અઢાર તો અહીં સ અંકોનો સરવાળાનો જવાબ અઢાર મળ્યો આ અઢાર એ ત્રણનો અવયવી છે ત્રણ છક અઢાર આથી નવસો નેવું એ ત્રણ વડે વિભાજ્ય છે તે જ રીતના અહીં એક વત્તા પાંચ એટલે છ છ વત્તા છ એટલે બાર બાર વત્તા આઠ એટલે વીસ તો વીસ એ ત્રણ વડે વિભાજ્ય નથી કેમ કે ત્રણનો અવયવી વીસ ન હોવાથી તે ત્રણ વડે વિભાજ્ય થશે નહીં તે જ રીતના અહીં બે વત્તા સાત એટલે નવ નવ વત્તા પાંચ એટલે ચૌદ પણ ચૌદ તો ત્રણનો અવયવી ન હોવાથી તે ત્રણ વડે વિભાજ્ય થશે નહીં બાળકો તે રીતના આ બધી જ સંખ્યાઓને ત્રણ વડે જોઈએ કે તેના અંકોનો તેના બધા જ અંકોનો સરવાળો ત્રણનો અવયવી છે કે નહીં એટલે કે ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં તો અહીં આપણને આ રીતના જવાબ મળે છે ચારની વિભાજ્યતા નીચાવી તો આપેલી સંખ્યા એટલે કે ત્રણ અંક કરતાં વધુ આંક અંકોની સંખ્યા અથવા ત્રણ અંકની સંખ્યા ધરાવતી સંખ્યામાં જો તેના છેલ્લા બે અંકો એટલે કે દશક અને એકમના અંક દ્વારા રચાયેલી સંખ્યાને જો ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે મુજબ અહીં જોઈએ તો પહેલી સંખ્યા છે એકસો અઠ્યાવીસ જેમાં એકમ અને દશકના સ્થાનમાં આવેલા અંકો દ્વારા બનતી સંખ્યા એટલે અઠયાવીસ તો અઠ્યાવીસ તે શું ચાર વડે વિભાજ્ય છે હા ચાર સત્તા અઠ્યાવીસ આથી આ અઠ્યાવીસ તે ચાર વડે નિશેષ ભાગી શકાતા હોવાથી આ આખી સંખ્યા તે ચાર વડે નિશેષ ભાગી શકાશે તો અહીં તે જ રીતના નેવું છે એટલે કે દશક અને એકમના સ્થાનમાં આવેલા અંકો દ્વારા રચાતી સંખ્યા છે નેવું તો શું બાળકું નેવું તે ચાર વડે નિશેષ ભાગી શકાય તો અહીં નેવું તે ચાર વડે વિભાજ્ય ન હોવાથી આ આખી સંખ્યા નવસો નેવું તે ચાર વડે વિભાજ્ય થશે નહીં તે જ રીતના આ સંખ્યામાં દશક અને એકમથી બનતી સંખ્યા છ્યાસી છે તો છ્યાસી તે ચાર વડે નિશેષ ભાગી શકાતા ન હોવાથી આ આખી સંખ્યા તે પણ ચાર વડે વિભાજ્ય નથી તે જ રીતના અહીં બસો પિચોતેરમાં છેલ્લા બે અંકોથી રચાતી સંખ્યા પિચોતેર છે તો પિચોતેર તે ચાર વડે વિભાજ્ય નથી આખી સંખ્યા બસો પિચોતેર પણ ચાર વડે વિભાજ્ય થશે નહીં બાળકો અહીં ખાસ નોંધો કે જે સંખ્યાને બીની વિભાજ્યતાની ચાવી લાગુ ન પડે તો બીના બધા જ અવયવીઓ જેમ કે ચાર છ આઠ દસ આ બધા જ અવયવીઓ વડે પણ તે સંખ્યાને નિશેષ ભાગી શકાય જ નહીં આ મુજબ અહીં આગળની સંખ્યાઓમાં છ્યાસી દસ અને ચૌદ પણ ચાર વડે વિભાજ્ય ન હોવાથી આ ત્રણેય સંખ્યાઓમાં પણ ચાર વડે વિભાજ્ય થશે નહીં જ્યારે આ સંખ્યામાં છપ્પન તે ચાર વડે વિભાજ્ય છે ચૌદ ચોકું છપ્પન આથી આ આખી સંખ્યા તે ચાર વડે વિભાજ્ય થશે તે જ રીતના આ સંખ્યામાં પણ છેલ્લા બે અંકોથી રચાતી સંખ્યા સાઠ તે ચાર વડે વિભાજ્ય છે આથી આ આખી સંખ્યા ત્રણ હજાર સાઠ પણ ચાર વડે વિભાજ્ય થશે અહીં પંદર ચોક સાઠ આ જ રીતના અહીં છેલ્લા બે અંકોથી રચાતી સંખ્યા ઓગણચાલીસ છે તો આ ઓગણચાલીસને બેની ચાવી જ લાગુ નથી પડતી આથી તેના અવયવીઓ એક પણ અવયવીઓ વડે પણ આ સંખ્યા વિભાજ્ય થશે નહીં પાંચની વિભાજ્યતાની ચાવી તો આપેલી સંખ્યામાં જો એકમના સ્થાનમાં આવેલો અંક શૂન્ય અથવા પાંચ હોય તો આપેલી સંખ્યા તે પાંચ વડે નિશેષ ભાગી શકાય એટલે કે આપેલી સંખ્યામાં એકમના સ્થાનમાં શૂન્ય અથવા પાંચ હોવા જોઈએ તો અહીં જોઈએ તો આ સંખ્યામાં એકમના સ્થાનમાં આઠ હોવાથી તે પાંચ વડે વિભાજ્ય નથી જ્યારે નવસો નેવુંમાં એકમના સ્થાનમાં શૂન્ય હોવાથી પાંચ વડે વિભાજ્ય છે જ્યારે એક હજાર પાંચસો છ્યાસીમાં એકમના સ્થાનમાં છ હોવાથી પાંચ વડે વિભાજ્ય નથી તે જ રીતના બસો પીંચોતેરમાં એકમના સ્થાનમાં પાંચ હોવાથી તે પાંચ વડે વિભાજ્ય થશે આ જ રીતના આ બધી જ સંખ્યાઓમાં પાંચની વિભાજ્યતાની ચાવી લાગુ પાડીએ તો આપણને આ રીતના જવાબ મળે છે છની વિભાજ્યતાની ચાવી તો જે સંખ્યાઓને બેની વિભાજ્યતાની તેમજ ત્રણની વિભાજ્યતાની ચાવી બંને ચાવીઓ લાગુ પડે એટલે કે આપેલી સંખ્યાને જો બે વડે અને ત્રણ વડે બંને વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને છ વડે નિશેષ ભાગી જ શકાય તો બાળકો અહીં જોઈએ કે જે સંખ્યામાં બે અને ત્રણ બંને ચાવીઓમાં રાઈટની નિશાની હશે તો અહીં સિક્સમાં આપણે રાઈટ કરીશું પણ જો અહીં બંનેમાંથી એકમાં પણ ક્રોસ હશે એક પણ વડે વિભાજ્ય નહીં હોય તો તે છ વડે વિભાજ્ય થશે નહીં જેમ કે એકસો અઠ્યાવીસ બે વડે વિભાજ્ય છે જ્યારે ત્રણ વડે ન હોવાથી છ વડે થશે નહીં પણ નવસો નેવું બે વડે અને ત્રણ વડે બંને વિભાજ્ય હોવાથી છ ની છ વડે વિભાજ્ય થશે અહીં બે વડે વિભાજ્ય છે જ્યારે ત્રણ વડે ન હોવાથી છ વડે વિભાજ્ય નથી બસો પીચોતેર બે અને ત્રણ બંને વડે વિભાજ્ય નથી આથી છ વડે વિભાજ્ય થશે નહીં જ્યારે એક છ હજાર છસો છ્યાસી બે વડે વિભાજ્ય છે પણ ત્રણ વડે ન હોવાથી છ વડે શક્ય નથી અહીં આ ચાર સંખ્યાઓ એક બે ત્રણ ચાર તે બે વડે તેમજ ત્રણ વડે બંને વડે વિભાજ્ય હોવાથી આ ચારે ચાર સંખ્યાઓ છ વડે વિભાજ્ય થશે જ્યારે છેલ્લી સંખ્યા તે બે વડે વિભાજ્ય નથી પણ ત્રણ વડે વિભાજ્ય હોવાથી આ સંખ્યા છ વડે વિભાજ્ય થશે નહીં આઠની વિભાજ્યતાની ચાવી તો ચાર અથવા વધુ અંકો ધરાવતી સંખ્યામાં જો છેલ્લા ત્રણ અંકો સો દશક અને એકમ દ્વારા રચાયેલી સંખ્યા આઠ વડે નિશેષ ભાગી શકાતી હોય તો તે આખી સંખ્યા આઠ વડે નિશેષ ભાગી શકાય તો અહીં પ્રથમ સંખ્યા એકસો અઠ્યાવીસ છે તેમાં છેલ્લા ત્રણ અંકો સો દશક અને એકમના સ્થાન દ્વારા રચાતી સંખ્યા એટલે કે એકસો અઠ્યાવીસ તે આઠ વડે વિભાજ્ય છે ના તો આ આખી સંખ્યા પણ આઠ વડે વિભાજ્ય થશે નહીં તે જ રીતના નવસો નેવું છે તે પણ આઠ વડે વિભાજ્ય નહીં થાય અહીં એક હજાર પાંચસો છ્યાસીમાં સો દશક અને એકમથી બનતી સંખ્યા પાંચસો છ્યાસી માત્ર પાંચસો છ્યાસી શું તે પાંચસો છ્યાસી આઠ વડે નિશેષ ભાગી શકાય છે ના તો અહીં આખી સંખ્યા એક હજાર પાંચસો છ્યાસી પણ આઠ વડે વિભાજ્ય નથી તે જ રીતના બસો પિંચોતેર પણ આઠ વડે વિભાજ્ય થશે નહીં આ આ ઉપરાંત અહીં બસો પિંચોતેરને બેની ચાવી લાગુ ન પડતી હોવાથી બેના અવયવી ચાર છ આઠ વગેરે અવયવીઓ વડે પણ તે સંખ્યા વિભાજ્ય થશે નહીં તે જ રીતના અહીં છ હજાર છસો છ્યાસીમાં છેલ્લા ત્રણ અંકોથી બનતી સંખ્યા છસો છ્યાસી તે આઠ વડે વિભાજ્ય ન હોવાથી તે પણ આઠ વડે વિભાજ્ય થશે નહીં આ રીતના બધી સંખ્યાઓમાં આઠની વિભાજ્યતાની ચાવી મુજબ ચેક કરતાં નક્કી કરતા બસો છ્યા બે હજાર આઠસો છપ્પનમાં છેલ્લા ત્રણ અંકોથી બનતી સંખ્યા આઠસો છપ્પન તે આઠ વડે નિશેષ ભાગી શકાતા હોવાથી આખી સંખ્યા બે હજાર આઠસો છપ્પન તે આઠ વડે વિભાજ્ય થશે જ્યારે અન્ય સંખ્યાઓ નથી નવની વિભાજ્યતાની ચાવી આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરતાં આ સરવાળાનો મળતો જવાબ જો તે નવનો અવયવી હોય તો તે આખી સંખ્યા નવ વડે વિભાજ્ય થશે તો અહીં આપેલી સંખ્યામાં અંકોનો સરવાળો કરતાં એક વત્તા બી એટલે ત્રણ ત્રણ વત્તા આઠ એટલે અગિયાર તો અગિયાર તે નવનો અવયવી ન હોવાથી નવ વડે વિભાજ્ય થશે નહીં અહીં અંકોનો સરવાળો કરતાં નવ વત્તા નવ અઢાર અને અઢાર વત્તા શૂન્ય એટલે અઢાર તો અઢાર તે નવનો અવયવી છે નવ દુ અઢાર આથી નવસો નેવું આખી સંખ્યા તે નવ વડે વિભાજ્ય થશે અહીં તે જ રીતના એક વત્તા પાંચ છ છ વત્તા છ બાર બાર વત્તા આઠ વીસ તો વીસ તે નવનો અવયવી ન હોવાથી તે સંખ્યા નવ વડે વિભાજ્ય થશે નહીં આ રીતના બધી સંખ્યાઓમાં નવની વિભાજ્યતાની ચાવી મુજબ નક્કી કરીએ કે નવ વડે વિભાજ્ય છે કે નહીં તો આ મુજબ જવાબ મળે છે દસની વિભાજ્યતાની ચાવી તો આપેલી સંખ્યાના એકમના સ્થાનમાં આવેલો અંક જો શૂન્ય હોય તો તે આખી સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય તો આ સંખ્યામાં એકમના સ્થાનમાં રહેલો અંક આઠ હોવાથી તે દસ વડે વિભાજ્ય નથી જ્યારે નવસો નેવુંમાં એકમનો અંક શૂન્ય હોવાથી તે દસ વડે વિભાજ્ય છે તો આ રીતના બધી સંખ્યાઓ ચેક કરીએ તો આપણને આ મુજબ જવાબ મળે છે અગિયારની વિભાજ્યતાની ચાવી આપેલી સંખ્યામાં જમણી બાજુથી આ જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત શૂન્ય હોય કે અગિયાર વડે ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યા અગિયારથી વિભાજ્ય થાય છે તો અહીં પ્રથમ સંખ્યા એકસો અઠ્યાવીસમાં એકે સ્થાનમાં જમણી બાજુથી એકે સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો એટલે કે આઠ વત્તા એક કરતાં નવ મળે અને નવમાંથી આ બે કે સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો બાદ કરીએ તો નવમાંથી બે જાય તો સાત તે અગિયારનો અવયવી નથી તેમજ શૂન્ય પણ ન હોવાથી તે અગિયાર વડે વિભાજ્ય થશે નહીં જેમ કે અહીં નવ માઇનસ બે કરતાં સાત મળ્યા આથી અગિયાર વડે વિભાજ્ય નથી તે જ રીતના બીજી સંખ્યા નવસો નેવુંમાં જોઈએ તો અહીં એકે સ્થાનોમાં આવેલા અંકો જમણી બાજુથી એકે સ્થાનોમાં આવેલા અંકો એટલે શૂન્ય અને નવનો સરવાળો કરીએ તો શૂન્ય વત્તા નવ બરાબર નવ જ્યારે બે કે સ્થાનમાં આવેલા અંક નવ હવે નવ અને નવનો તફાવત કરતાં જવાબ મળે શૂન્ય તો આથી જ્યારે અગિયારની વિભાજ્યતાની ચાવી મુજબ આ તફાવતનો જવાબ શૂન્ય અથવા અગિયારનો અવયવી હોય તો તે સંખ્યા અગિયાર વડે વિભાજ્ય બને છે આથી આ સંખ્યા નવસો નેવું અગિયાર વડે વિભાજ્ય છે તે જ રીતના અહીં એક હજાર પાંચસો છ્યાસીમાં પણ એ જ મુજબ ચેક કરીએ તો અહીં જમણેથી એકી સ્થાનમાં રહેલા અંકો છ અને પાંચનો સરવાળો અગિયાર મળે જ્યારે બેકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો નવ મળે અને તેમનો તફાવત અગિયાર માઇનસ નવ કરતાં બે મળે જે શૂન્ય નથી તેમજ અગિયારનો પણ ન હોવાથી આ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય થશે નહીં આ મુજબ સંખ્યા બસો પીચોતેરમાં જોઈએ તો જમણી બાજુથી એકી સ્થાનમાં આવેલા અંકો પાંચ અને બેનો સરવાળો સાત મળે જ્યારે બેકી સ્થાનમાં આવેલા અંકનો સાત મળે અહીં આ બંનેનો તફાવત સાત માઇનસ સાત કરતાં શૂન્ય મળે તો વિભાજિત અગિયારની વિભાજ્યતાની ચાવી મુજબ આ સંખ્યા તે અગિયાર વડે વિભાજ્ય થશે આ મુજબ બધી જ સંખ્યાઓ તપાસતા આ મુજબ જવાબ મળે છે પ્રશ્ન બી વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા ચાર અને આઠ વડે વિભાજ્ય છે તે નક્કી કરો તો અહીં સંખ્યાઓમાં પ્રથમ ચાર વડે જોઈએ તો ચારની વિભાજ્યતાની ચાવી મુજબ ત્રણ અથવા વધુ અંકો ધરાવતી સંખ્યામાં જો તેના છેલ્લા બે અંકો દ્વારા રચાયેલી સંખ્યા ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે મુજબ ચેક કરીએ અહીં પ્રથમ સંખ્યા પાંચસો બોતેરમાં છેલ્લા બે અંકો દશક અને એકમથી બનતી સંખ્યા બોતેર છે આ બોતેર તે ચાર વડે વિભાજ્ય છે બોતેર ભાગ્યા ચાર એટલે અઢાર મળે આથી આ આખી સંખ્યા તે ચાર વડે વિભાજ્ય થશે તે જ રીતના આ સંખ્યામાં છેલ્લા બે અંકો દશક અને એકમથી બનતી સંખ્યા બાવન છે તો બાવન તે ચાર વડે વિભાજ્ય છે બાવન ભાગ્યા ચાર તેર મળે આથી આ આખી સંખ્યા પણ ચાર વડે વિભાજ્ય થશે તે જ રીતના પાંચ હજાર પાંચસો પચાસમાં અહીં છેલ્લા બે અંકો તો શૂન્ય છે આથી આપણે આ શૂન્યને સો લઈશું સો એટલે ધારો કે અહીં એકમ સોના સ્થાનમાં એક હોય તો અહીં આ બંને સો એટલે અહીં એકમના અને દશકના સ્થાનથી બનતી સંખ્યાની બદલે આપણે સો લઈશું તેમજ અહીં સો તે ચાર વડે વિભાજ્ય છે સો ભાગ્યા ચાર બરાબર પચીસ આથી આખી સંખ્યા ચાર વડે વિભાજ્ય થશે તે જ રીતના અહીં એકમ અને દશકના સ્થાનમાં આવેલા અંકો શૂન્ય શૂન્ય છે આથી આપણે આ સંખ્યાને સો લઈશું અહીં આગળ શૂન્ય હશે તો પણ તે આપણે ધ્યાનમાં નહીં લઈએ અહીં આ બંને શૂન્ય તો આ સંખ્યા સો અને સો ભાગ્યા ચાર બરાબર પચીસ હોવાથી આ આખી સંખ્યા ચાર વડે વિભાજ્ય થશે હવે આ સંખ્યામાં છેલ્લા બે અંકો ફિફ્ટી નાઇન ઓગણસાઠ છે જે ચાર વડે વિભાજ્ય ન હોવાથી આ સંખ્યા ચાર વડે વિભાજ્ય થશે નહીં તે જ રીતના અહીં સાઠ તે ચાર વડે વિભાજ્ય છે ચાર સાઠ ભાગ્યા ચાર બરાબર પંદર આથી આ આખી સંખ્યા ચાર વડે વિભાજ્ય થશે આ જ રીતના અહીં આ સંખ્યામાં છેલ્લા બે અંકો આઠ અને ચાર ચોર્યાસી ભાગ્યા ચાર કરતાં એકવીસ મળે આથી આ આખી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તે જ રીતના આ સંખ્યાના છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા બોતેર છે તો બોતેર ભાગ્યા ચાર એટલે અઢાર મળે આથી આખી સંખ્યા પણ ચાર વડે વિભાજ્ય છે અહીં એકમ અને દશકના સ્થાનમાં શૂન્ય આવ્યા તો અહીં તેને આપણે સો લેતા સો ભાગ્યા ચાર એટલે પચીસ આથી આ આખી સંખ્યા પણ ચાર વડે વિભાજ્ય થશે અહીં છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા પચાસ તે ચાર વડે વિભાજ્ય ન હોવાથી ચાર વડે નિશેષ ભાગી શકાતા ન હોવાથી આ આખી સંખ્યા ચાર વડે વિભાજ્ય થશે નહીં હવે આઠ વડે જોઈએ તો આઠની વિભાજ્યતાની ચાવી મુજબ આપેલી સંખ્યા એટલે કે ચાર અથવા વધુ અંકો ધરાવતી સંખ્યામાં છેલ્લા ત્રણ અંકોથી રચાતી સંખ્યા જો આઠ વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યા આઠ વડે નિશેષ ભાગી શકાય તો આ સંખ્યામાં છેલ્લા ત્રણ અંકો જોઈએ તો અહીં પાંચસો બોતેર તે આઠ વડે નિશેષ ભાગી શકાતા ન હોવાથી આ સંખ્યા આઠ વડે વિભાજ્ય થશે નહીં જ્યારે આ સંખ્યામાં છેલ્લા ત્રણ અંકોથી રજાતી સંખ્યા ત્રણસો બાવન ભાગ્યા આઠ કરતાં ચુમ્માલીસ મળે એટલે કે આ ત્રણસો બાવન આઠ વડે નિશેષ ભાગી શકાતા હોવાથી આ આખી સંખ્યા આઠ વડે વિભાજ્ય થશે જ્યારે અહીં છેલ્લા ત્રણ અંકો એટલે પાંચસો તે આઠ વડે નિશેષ ભાગી ન શકાતા હોવાથી તે આઠ વડે વિભાજ્ય થશે નહીં અહીં બાળકો છેલ્લા ત્રણ અંકોથી બનતી સંખ્યા શૂન્ય શૂન્ય અને શૂન્ય છે એટલે આપણે આ શૂન્યથી આગળ એટલે કે એક હજાર લઈશું અહીં આ એક હજાર તે આઠ વડે ભાગી શકાય એટલે કે એક હટ એક હજાર ભાગ્યા આઠ બરાબર એકસો પચીસ મળતા હોવાથી આખી સંખ્યા છ હજાર તે આઠ વડે નિશેષ ભાગી શકાય હવે આ સંખ્યામાં છેલ્લા ત્રણ અંકોથી બનતી સંખ્યા એકસો ઓગણસાઠ છે જે આઠ વડે ભાગી ન શકાતા હોવાથી તે આખી સંખ્યા આઠ વડે વિભાજ્ય થશે નહીં જ્યારે આ સંખ્યામાં પાંચસો સાહીઠ તે આઠ વડે નિશેષ ભાગી શકાય પાંચસો સાઠ ભાગ્યા આઠ બરાબર સિત્તેર આથી આ આખી સંખ્યા આઠ વડે વિભાજ્ય થશે આ સંખ્યામાં છેલ્લા ત્રણ અંકો જોઈએ તો અહીં શૂન્ય આઠ અને ચાર છે તો શૂન્ય આઠ અને ચાર જે સંખ્યા વંચાશે ચોર્યાસી માત્ર ચોર્યાસી તો ચોર્યાસી તે આઠ વડે નિશેષ ભાગી શકાતા ન હોવાથી આ આખી સંખ્યા તે આઠ વડે વિભાજ્ય થશે નહીં હવે આ સંખ્યામાં જોઈએ તો છેલ્લા ત્રણ અંકોથી બનતી સંખ્યા ઝીરો સાત અને બે છે ઝીરો સાત બે એટલે માત્ર બોતેર આ બોતેર તે આઠ વડે વિભાજ્ય છે કે બોતેર ભાગ્યા આઠ બરાબર નવ આથી આ આખી સંખ્યા તે આઠ વડે વિભાજ્ય થશે બાળકો અહીં ખાસ ધ્યાન રાખવું કે અહીં શૂન્ય સાત બે તો કોઈપણ સંખ્યામાં આગળના શૂન્યનું કોઈ મહત્ત્વ ન હોવાથી શૂન્ય સાત બે એટલે તેનું માંચન માત્ર બોતેર થશે તો બોતેર ભાગ્યા આઠ બરાબર નવ આથી આખી સંખ્યા આઠ વડે વિભાજ્ય થશે તે જ રીતના અહીં સત્તરસો છે જેના છેલ્લા ત્રણ અંકો એટલે કે સાતસો તે આઠ વડે વિભાજ્ય ન હોવાથી આખી સંખ્યા તે આઠ વડે વિભાજ્ય થશે નહીં તે જ રીતના અહીં બે હજાર એકસો પચાસમાં છેલ્લા ત્રણ અંકોથી બનતી સંખ્યા એટલે એકસો પચાસ તો એકસો પચાસ તે આઠ વડે વિભાજ્ય નથી આથી આ આખી સંખ્યા બે હજાર એકસો પચાસ પણ આઠ વડે વિભાજ્ય થશે નહીં થેન્ક યુ